ભરૂચમાં આવેલ કાઠિયાવાડી ઢાબામાં સલાડમાંથી વંદો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે। ખોડિયાર ઢાબામાં આપવામાં આવેલ એક ગ્રાહકની સલાડની પ્લેટમાંથી જીવતો વંદો નીકળ્યો હતો। આ અંગેની જાણ ગ્રાહકે મેનેજરને કરી હતી અને જેથી મેનેજરે સહકાર આપવાને બદલે ગ્રાહક સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેણે આ અંગેની જાણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ કરી હતી। જો કે આ અંગેની જાણ કરવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કોઈ પણ અધિકારી આવ્યા ન હતા। અમે અહીંયા ઘડી ખોડિયાર કાઠિયાવાડીમાં અત્યારે જમવા આવ્યા હતા અને ત્યાં ઘડી કચુંબરની જે પ્લેટો મૂકે છે એમાંથી જીવતો વંદો નીકળ્યો હતો અને એ જીવતો વંદો નીકળ્યો ત્યાર પછી અમે એના પર એક્શન લેવાની જયારે વાત કરી તો સ્ટાફ ઉપરથી અમને એમ કે છે કે તમે આ સ્ટાફ અમારી સાથે એટીટ્યુડ બતાવે છે। અને બીજું કે એ લોકો એવું કે છે કે અમે બે દિવસ પહેલા પેસ્ટ કંટ્રોલ કરાવી દીધું, અગર જો પેસ્ટ કંટ્રોલ કરાવી હોય તો એ લોકોએ કમ્પલસરી હોટલ અમુક કલાકો સુધી બંધ કરવી પડે। જો પેસ્ટ કંટ્રોલ કરાવીને જો એ લોકો હોટલ ચાલુ રાખે છે તો ઉપરથી કસ્ટમરોને એ લોકો વધારે હાનિ પહોંચાડે છે। એટલે ક્યાં તો એ લોકોએ પેસ્ટ કંટ્રોલ કરાવી નથી અને જો કરાવી હોય તો બેવ રીતે જોવા જઈએ ને તો એ લોકો કસ્ટમર સાથે જીવ સાથે રમી રહ્યા છે। હવે કસ્ટમરોએ જોવાનું કે અહીંયા આવવું કે ના આવવું। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ ફૂડ સેફ્ટી ઓફિસર સાથે હું આજે ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં આવેલો છું અને એનું રસોડું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ મુજબ છે, એનું પાલન કરે છે, એ બધા જે ડોક્યુમેન્ટો એનું ચેકિંગ કરેલું છે। એની અંદર પહેલા પેસ્ટ કંટ્રોલ વર્કરના મેડિકલ અને સ્ટોર રૂમનું ચેકિંગ કરતા ઘણી બધી વસ્તુઓ એવી જોવા મળી છે કે જેના ઉપર લેબલિંગ પૂરેપૂરું લખેલું ન હોવાનું જોવા મળતા એ વસ્તુઓ ડિસ્ટ્રોય કરાવેલી છે। અને એ હોટલના જે સંચાલક છે એમને પણ જણાવ્યું છે કે જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે આ કાયદાનું પાલન કરવાનું રહેશે, એની અંદર બેસ્ટ બિફોર ડેટ લખેલી હોય પણ પેકિંગ ડેટ નથી હોતી તો પેકિંગ ડેટ વાળું વસ્તુ તમે ખરીદો એની સૂચના આપી છે।